જય શ્રી કૃષ્ણ. મહાસુદ પૂનમ એટલે હોળી દંડારોપણ. હોળી પ્રજ્વલિત કરવામાં નથી આવતી, માત્ર હોળી દંડારોપણ કરવામાં આવે છે. અને આ હોળી દંડારોપણની ભાવના એવી છે કે 40 દિવસ વ્રજ ભક્તોના સુખ માટે પ્રભુ લીલા કરે છે. અને પ્રભુ શું વિચારે છે અને શેના માટે આ કરવામાં આવે છે કે આજે 40 દિવસ સુધી કોઈ વિઘ્ન ન આવે અને સેવક અને સેવ્ય બંનેના હૃદયમાં ઉરમાં પરસ્પરની સુખની ભાવના રહેલી છે. અને આજે હોળીનો બરાબર એ કે ફાગણ સુદ પૂનમ એટલે કે મહાસુદ પૂનમ, હોળીના બરાબર એક મહિના પહેલાં આ દંડારોપણ થતું હોય છે. અને આ જ્યારે દંડારોપણ થાય ત્યારે બ્રાહ્મણો દ્વારા વાંચન મંત્રોચ્ચાર થતો હોય છે અને ઢોલ અને વાજિંત્રો વાગે એના સાથે સાથે જ આ વિધિ થતી હોય છે. અને સાથે સાથે આ દિવસથી ધમારનો પણ પ્રારંભ થાય છે. ફાગણ સુદ 11 એટલે કે કુંજ એકાદશી જ્યારે આવે ત્યાં સુધી એ ગવાય છે. અને એ 11 પછી વદ પાંચમ સુધી ફાગ અને હોળીના હોળી ખેલના દિવસો ગણાય છે. પછી તો ખૂબ રશિયા પણ ગવાય છે. હોળી દંડારોપણ એ જે આપણા પુષ્ટિ મંદિરો છે, બધા મંદિરોમાં નથી હોતી આ પ્રણાલિકા, માત્ર જે હવેલી છે પુષ્ટિ મંદિરો છે તેમાં જ આ વિધિ થતી હોય છે. અને જે પ્રભુ બિરાજતા હોય ત્યાં નહીં, પરંતુ બાર ચોકમાં આ દંડારોપણની વિધિ થાય છે. અને વ્રજમાં તો યમુના પુલિન છે, ગિરિરાજજી છે, વૃંદાવન છે, કુંજની કુંજ છે, એ બધામાં હોળી દંડારોપણ થાય છે. હવે આપણે જોયું એ રીતે પુષ્ટિ ભક્તો જેમ શ્રી ઠાકોરજીના સુખનો વિચાર કરે છે એ રીતે ઠાકોરજી પણ નિર્વિઘ્ને આ ખેલનો આનંદ લૂંટી શકે તે માટે હોળી દંડા રૂપે છે. અને આમાં તો કામદેવ છે એ શ્રી કૃષ્ણ પ્રભુને લલકારે છે અને આપણા પ્રભુ છે કૃષ્ણ એ પણ તેની ચુનૌતીને પડકારે છે. અને આ જીતના સંદર્ભમાં દંડાની ઉપર લાલ ધ્વજા ફરકાવાય છે. અને જ્યારે સારસ્વત કલ્પ હતું ત્યારે પણ આપણે તો ત્યારે હતા નહીં, પણ એ જે સારસ્વત કલ્પમાં પણ નંદરાયજી, વૃષ્પાંજી, ગોપ ગોપીઓ, યશોદાજી, ગ્વાલ બાલ એ બધા પણ દંડાની પૂજા કરતા હતા. હોળી દંડારો પણ થતું હતું અને ત્યારે પણ આ જ રીતે ધમારનો પ્રારંભ થતો હતો. અને આ જે દંડારો પણ છે એ નક્ષત્ર પ્રમાણે થતું હોય છે, કોઈ પણ એવી રીતે કોઈ પણ ટાઈમે નથી થતું, પણ નક્ષત્ર પ્રમાણે થાય છે. અને આજથી રંગનો પણ ઉપયોગ વિશેષ થાય છે. અને જે નાથદ્વારા છે એમાં તો શ્રીનાથજી મંદિરની જે હોળી છે એ ગામમાં સૌથી મોટી અને ઊંચી હોય છે. પુષ્પની છડી અને ગુલાલ ભરેલી પિચકારી શ્રીજીને ધરાવાય છે. સુરંગી હોરી ખેલે સાવરો વ્રજ વૃંદાવન માંસ વ્રજકી નવલજુ નાગરી ગીર આઈ સબ સાંસ. અને આથી રશિયા પણ ગવાય છે. કાના પિચકારી મતમાર મેરે ઘર સાસ લડે ગીરે ઝાંઝ મૃદંગ ખંજરી ડફ વાસળી એ બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ધમારનો પ્રારંભ થાય છે. તુમ ચલો સબ મિલે જાય હોરી ડંડા લાગ્યો રે લાગ્યો મોસો રંગ ભેર ખેલત હે હરી હોરી. એ ઉપરાંત પ્રભુને 40 દિવસ સોનાના શિંગાર આવે છે. આ પ્રભુ અને શ્રી વલ્લભકુળની પુષ્ટિજીવો ઉપરની જે અનહદ કૃપા છે એનું આ જ્વલંત ઉદાહરણ એટલે જ આ હોળી દંડારોપણ. અને જેની પૂજા દ્વારા આજે 40 દિવસના ખેલ પર્યંત પુષ્ટિજીવોની રક્ષા જ તે જ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જય શ્રી કૃષ્ણ. વસંત બિહારી લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. મહાસુદ પૂનમ.